गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा। लास्ट वीडियो में आपणे भागीदारी विषय प्रवेश ए अंगे परिचय मेळव्यो हतो, जेमां करारनामानी जोगवाई विषे पण आपणे अभ्यास कर्यो हतो। तेमां समावेश विकल्पोमां एक हतो उपाटवर व्याज। उपाटवर व्याज शुं छे ए आपणे समजी गया छे। हवे एनी गणतरी केवी रीते करवानी छे ए आजे आपणे लेवानुं छे। उपाटवर व्याज एनुं सूत्र छे आई। आई एटले इंडेक्स। इंडेक्स बराबर पी आर एन छेदमां 100। पी એટલે કે પ્રિન્સિપલ, ઉપાડ પર માસિક રકમ। આર એટલે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ। એન એટલે નંબર ઓફ યર્સ એટલે કે વર્ષ, અને છેદમાં 100। આ રીતે વ્યાજની ગણતરી કરવામાં આવે છે। પણ વ્યાજની ગણતરી વખતે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે। એમાં નોટ 1 પ્રથમ આવે છે, ભાગીદારે દર માસની શરૂઆતમાં ઉપાડ કરે તો એન બરાબર 78 છેદમાં 12 લેવો। અહીંયા ખાસ ધ્યાન રાખજો કે શરૂઆતમાં ઉપાડ કરે તો આપણે એન બરાબર 78 છેદમાં 12 લેવાના છે। બીજું, ભાગીદારે દર માસની અંતે ઉપાડ કરે તો એન બરાબર 66 છેદમાં 12 લેવા। અહીંયા ખાસ ધ્યાનમાં શું રાખવું કે અંતે ઉપાડ કરે તો એન બરાબર 66 છેદમાં 12 લેવાના છે। ત્યાર પછી ત્રીજું, હવે પરીક્ષામાં ઘણા બધા વિદ્યાર્થીઓની આ ખાસ ભૂલ થતી હોય છે, તો આવી ભૂલ ન થાય એ માટે આ નોટ ખાસ નોંધી લેજો। જો દાખલામાં વાર્ષિક ઉપાડ આપેલ હોય તો તેને માસિક ઉપાડમાં ફેરવો, એટલે કે એને આપણે 12 વડે અહીંયા ભાગવાનું છે। વાર્ષિક ઉપાડ આપેલો હોય તો આપણે આ પ્રિન્સિપલ અમાઉન્ટ જે છે એની અંદર માસિક ઉપાડ લેવાનો છે, વાર્ષિક નહીં। તો વાર્ષિક ઉપાડ આપેલો હોય તો એને આપણે અહીંયા 12 વડે ભાગીશું। ત્યાં આવી ગયું। ત્યાર પછી હવે અહીંયા આપણે છે 78 છેદમાં 12, અહીંયા 66 છેદમાં 12, તો આ કેવી રીતે આવ્યા એ ખાસ સમજી લઈએ। જ્યારે પણ ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરે છે તો શરૂઆતમાં ઉપાડ એટલે શું, તો આપણે એક વર્ષ લઈએ કે 1/1/2020 ના રોજ ભાગીદાર 500 રૂપિયાનો ઉપાડ કરે છે। તો હવે પહેલા મહિનાથી આપણે ગણતરી કરીએ તો ઉપાડ પર વ્યાજ જે છે એ વર્ષના અંતે ગણાય, તો વર્ષના અંતે અહીંયા 12 મહિનાનો વ્યાજ જે છે એ ગણાશે। એટલે પ્રથમ દર માસની શરૂઆતમાં કેટલા મહિના આવશે, 12। ત્યાર પછી જો બીજો મહિનો લઈએ તો બીજા મહિનામાં પણ 500 રૂપિયાનો ઉપાડ કરશે। હવે અહીંયા તમને કેટલા મહિનાની ગણતરી આવશે, તો એક મહિનો તો નીકળી ગયો છે, બાકી કેટલા મહિના વધ્યા, તો બીજા મહિનાથી 12મા મહિના સુધી ગણતરી કરતા 11 મહિના વધે છે, એટલે બીજા મહિનામાં 11 મહિના આવશે। ત્યાર પછી ક્રમશઃ ત્રીજો મહિનો લઈએ તો ત્રીજા મહિનામાં પણ 500 રૂપિયાનો ઉપાડ કરે છે, તો ત્રીજા મહિનામાં પાછળ વધતા માસ કેટલા, તો ત્રીજા મહિનાથી ગણતરી કરીએ તો 10 માસ વધે છે, એટલે ત્યારે ક્રમશઃ 10 આવશે। એવી રીતે ક્રમશઃ આપણે ઉપાડ લઈએ છીએ શરૂઆતમાં, તો આ રીતે એના ઉપાડની ગણતરી થાય છે। આ બધાનો સરવાળો જે છે એ કેટલો આવ્યો, તો 78। તો દર માસની શરૂઆતમાં જ્યારે ઉપાડ કરીએ ત્યારે એન બરાબર 78 છેદમાં 12 લેવા। ત્યાર પછી દર માસની અંતે ઉપાડ કરે। હવે દર માસની અંતે સપોઝ આપણે પહેલા મહિનાની છેલ્લી તારીખે ઉપાડ કરેલો છે, તો છેલ્લા મહિના છેલ્લી તારીખે ઉપાડ કરતા અહીંયા આવ્યા, 500 રૂપિયાનો આપણે ઉપાડ કર્યો છે। હવે અહીંયા માસ કેટલા વધે છે, તો અહીંયા માસ વધે છે 11। કેવી રીતે, તો પ્રથમ માસ તો નીકળી ગયો છે, બાકી કેટલા વધ્યા, અહીંયા છેલ્લી તારીખે ઉપાડ કરેલો છે એટલે પ્રથમ માસ નીકળી જતા અહીંયા માસ વધ્યા 11। એટલે જ્યારે પણ અંતે ઉપાડ કરેલો હોય ત્યારે 11 માસ અહીંયા લેવાશે। ત્યાર પછી બીજા મહિનામાં, બીજા મહિનાની છેલ્લી તારીખે ગણતરી કરીએ તો બીજા મહિનામાં 500 રૂપિયાનો ઉપાડ કરતા પાછળના માસ કેટલા વધ્યા, તો 10, કારણ કે અહીંયા પ્રથમ માસ અને બીજો માસ બંને નીકળી ગયા છે। હવે કેટલા માસ વધ્યા, તો 10 માસ વધ્યા છે, એટલે અહીંયા કને આવશે 10। એવી જ રીતે ત્રીજા મહિનામાં, તો ત્રીજા મહિનામાં કેટલા મહિના વધશે, અહીંયા 9, તો અહીંયા આવશે 9। એવી રીતે ક્રમશઃ એક એક મહિનો
તારીખે જ ગણાય છે, આખર તારીખે જ વ્યાજ ગણાતું હોવાથી આ વર્ષ અહીંયા પૂર્ણ થઈ જાય છે, તો એના ઉપર કોઈ પણ માસ લખતો નથી, એટલે અહીંયા મને વ્યાજની ગણતરી આવતી નથી. આ રીતે આ બધાનો સરવાળો લેતા અહીંયા આવે છે 66. એટલે જ્યારે પણ દર માસની અંતે ઉપાડ કરે ત્યારે અહીંયા 66 છેદમાં 12 લેવાશે. ત્યારે આપણે જે ઉપાડ પર વ્યાજની ગણતરી જોઈ એના ઉપરથી જ એક દાખલો લઈએ છીએ. તમારી પુસ્તક ઉપર ઉદાહરણ નંબર 1 જે આપેલો છે એ લઈએ છીએ. હિરલ દર માસની શરૂમાં રૂપિયા 500નો ઉપાડ કરે છે. જો ઉપાડ પર વાર્ષિક 10% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ શોધો. અહીંયા બે વસ્તુ આપણે શોધવાની છે, કુલ વાર્ષિક ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. સૌ પ્રથમ કુલ વાર્ષિક ઉપાડ શોધી લઈએ. કુલ વાર્ષિક ઉપાડ, હવે અહીંયા આપણે દર માસનો ઉપાડ આપેલો છે રૂપિયા 500, એના ઉપર કુલ વાર્ષિક ગણવાનો હોવાથી ગુણ્યા 12 આવશે. ગણતરી કરતા રૂપિયા 6000 મળે છે. ત્યાર પછી લઈએ છીએ ઉપાડ પર વ્યાજ. જ્યારે પણ ઉપાડ પર વ્યાજની ગણતરી કરીએ ત્યારે એનું સૂત્ર લખવાનું ભૂલશો નહીં. I બરાબર PRN છેદમાં 100. આ સૂત્ર આપણે આગળ સમજી ગયા છીએ, એના આધારે જ અહીંયા P એટલે ઉપાડની રકમ, R એટલે વ્યાજનો દર, N એટલે નંબર ઓફ યર્સ. અહીંયા આપણે દર માસની શરૂનો ઉપાડ આપેલો છે. આપણે અગાઉ જોયું એમ જ્યારે પણ શરૂનો ઉપાડ આપેલો હોય ત્યારે 78ના છેદમાં 12 લેવાના, છેદમાં 100. એટલે ગણતરી કરતા રકમ આવે છે રૂપિયા 325. એટલે ઉપાડ પર વ્યાજ આવ્યું રૂપિયા 325. હવે બીજો દાખલો લઈએ છીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 એનો પહેલો દાખલો. એક ભાગીદાર દર મહિનાની અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ રૂપિયા 12000 કરેલ છે. જો ઉપાડ પર વ્યાજ 12% લેખે વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ શોધવાનું છે. અહીંયા આપણે એક જ વસ્તુ શોધવાની છે, ઉપાડ પર વ્યાજ. પણ અહીંયા જે ઉપાડ આપણને આપેલો છે વાર્ષિક ઉપાડ આપેલો છે. જ્યારે પણ આપણે વાર્ષિક ઉપાડ આપેલો હોય તો આપણે એને 12 વડે ભાગી અને માસિક ઉપાડ પહેલા તો શોધવો પડે. તો અહીંયા માસિક ઉપાડ આપણે પહેલા તો શોધી લેશું. માસિક ઉપાડ બરાબર 12000 ભાગ્યા 12, એટલે આપણે દર માસનો ઉપાડ મળ્યો રૂપિયા 1000. હવે અહીંયા આપણે કીધું છે કે દર મહિનાની અંતે ઉપાડ કરે છે. દર મહિનાની અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે, માટે આપણે એમ વખતે ધ્યાનમાં રાખીશું. ઉપાડ પર વ્યાજ એની ગણતરી લઈને એનું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. હવે અહીંયા P એટલે ઉપાડની રકમ, ઉપાડની રકમ આપેલી છે 1000. R એટલે કે વ્યાજનો દર, અહીંયા વ્યાજનો દર છે 12%. ત્યાર પછી N એટલે કે નંબર ઓફ યર્સ. અહીંયા દર માસની અંતે ઉપાડ કરે છે. જ્યારે પણ અંતમાં ઉપાડ હોય તો 66ના છેદમાં 12 આવે અને છેદમાં છે 100, એટલે 100. ગણતરી કરતા અહીંયા ઉપાડની રકમ આવે છે 660, એટલે ઉપાડ પર વ્યાજ આવે રૂપિયા 660. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સમજી ગયા, આશા છે કે તમને બરોબર સમજાઈ ગયું હશે. આવા ને આવા અન્ય દાખલા ગણતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો. ફરી આપણે નવી રીત સાથે નવા વિડીયોમાં મળીશું. આભાર.